Hello everyone. Today we will continue our lecture on C programming. In previous lecture we have learned about the algorithm, and further we have also seen one example of algorithm, how we can write the algorithm. We have seen the example of finding the area of the circle. Previous lecture ma apne circle na area find karva mate apne algorithm design karyo hato. जे अल्गोरिदम तमे कोई पण लैंग्वेज में अप्लाय करो, बराबर, कोई पण लैंग्वेज डेवलपिंग माटे यूज करता होय, सी सी प्लस प्लस छे, डॉट नेट छे, जावा छे, तो अल्गोरिदम ना स्टेप्स जे छे ए सिमिलर रहता होय छे। जेनी अंदर आपणे इनपुट में आर लीधो तो रेडियस, अने आउटपुट में आपणे पाई आर स्क्वेर फॉर्म्यूला अप्लाय करी आउटपुट में आपणे एरिया जे छे आपणे प्रिंट करायवो तो। सो दिस वॉज द एक्जाम्पल फॉर फाइंडिंग द एरिया। In today's lecture, we will learn one more example, which is the finding the minimum of two numbers. હવે આપણે એવું algorithm design કરવાનો છે કે જે આપણે બે નંબરમાંથી એક મિનિમમ નંબર ફાઇન્ડ કરીને આપે, રાઈટ? પછી નંબરની વેલ્યુ ગમે તે હોય, રાઈટ? આપણે algorithm એવું design કરશું કે વેલ્યુ ગમે તે હોય આપણને મિનિમમ વેલ્યુ મળવી જોઈએ. ફોર દેટ વી હેવ ટુ ડિફાઇન ધ ઇનપુટ્સ થ્રુ ધી algorithm. આપણે જે કંઈ પણ ઇનપુટ્સ લેવાના છે, રાઈટ, ઇનપુટ તરીકે આપણે લેશું એન વન અને એન ટુની વેલ્યુ, બે નંબર લેશું, રાઈટ, એન વન અને એન ટુ, એની આપણે વેલ્યુઝ લેશું એન વન અને એન ટુની. એક્સપેક્ટેડ આઉટપુટ કે જે નંબર મિનિમમ હોય, જો એન વન નંબર મિનિમમ હોય તો આઉટપુટમાં એન વન આવવું જોઈએ, અને જો એન ટુની વેલ્યુ મિનિમમ હોય તો આઉટપુટમાં જે છે એન ટુ આવવું જોઈએ. પછી આપણે અલ્ગોરિધમ ડિફાઇન કરશું. ઇન ધીસ એક્ઝામ્પલ, ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ટેક સમ વેલ્યુઝ, રાઈટ? આપણે વેલ્યુ લઈ અને એક્ઝામ્પલ જોઈએ કે અલ્ગોરિધમ આપણે કેવી રીતે ડિઝાઇન કરી શકીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એન વન અને એન ટુ લેશું, એની વેલ્યુઝ ફોર એક્ઝામ્પલ આપણે થ્રી અને સિક્સ લઈએ છીએ, રાઈટ? થ્રી અને સિક્સ લઈએ છીએ. હવે એના માટે આપણે ફર્સ્ટ ચેક કરશું કે એન વન લેસ ધેન એન ટુ, રાઈટ? આપણે એવી કન્ડિશન ચેક કરશું કે એન વન લેસ ધેન એન ટુ છે, જો એ ટ્રુ હોય, બરાબર, જો એ કન્ડિશન સાચી પડે, રાઈટ, તો આપણી મિનિમમ વેલ્યુ કઈ થશે? એન વન. અને જો એ કન્ડિશન ખોટી પડે તો આપણી મિનિમમ વેલ્યુ કઈ થશે? એન ટુ. આપણે એવા ટાઈપનો કંઈક અલ્ગોરિધમ ડિઝાઇન કરવાનો છે. હવે આપણે થ્રી અને સિક્સ, ફોર એક્ઝામ્પલ એન વનની વેલ્યુ થ્રી છે અને એન ટુની વેલ્યુ જે છે એ સિક્સ છે, તો આપણે ચેક કરીએ થ્રી લેસ દેન સિક્સ, કન્ડિશન ટ્રુ થાય છે. આપણે જે આ સ્ટેટમેન્ટ લખ્યું છે, ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, ધેન ધ મિનિમમ વેલ્યુ ઇઝ થ્રી, બરાબર. એનો મિનિંગ એવો થાય છે કે મિનિમમ વેલ્યુ જે છે એ થ્રી થાય છે. હવે આપણે વેલ્યુ ચેન્જ કરી નાખીએ, સપોઝ, બરાબર, આપણે થ્રી અને સિક્સની જગ્યાએ લઈએ સિક્સ અને થ્રી, રાઈટ? હવે આપણે પાછી કન્ડિશન ચેક કરીએ, એન વન લેસ ધેન એન ટુ, જે કન્ડિશન કેવી થાય છે? ટ્રુ થતી નથી, ફોલ્સ થાય છે, બરાબર, ખોટી પડે છે. ઇટ મીન્સ મિનિમમ વેલ્યુ કઈ થશે? એન ટુ. હવે આપણે સિક્સ અને થ્રી માટે ચેક કરીએ, સિક્સ લેસ ધેન થ્રી, સિક્સની વેલ્યુ થ્રી કરતાં નાની છે, તો કે ના, ધીસ કન્ડિશન ઇઝ ફોલ્સ, આ કન્ડિશન ખોટી પડે છે, એટલે મિનિમમ વેલ્યુ કઈ થશે? થ્રી. જો આ કન્ડિશન ટ્રુ થાય, બરાબર, જો આ કન્ડિશન ટ્રુ થાય તો એન વન જે છે એ મિનિમમ, અને જો આ કન્ડિશન ફોલ્સ થાય તો એન ટુની વેલ્યુ જે છે એ કેવી થશે? મિનિમમ. આ રીતે આપણે અલ્ગોરિધમ ડિઝાઇન કરવાનો છે. લેટ અસ સી ધ અલ્ગોરિધમ ફર્સ્ટ. અલ્ગોરિધમમાં ઇનપુટ્સ આપણે કીધું એ રીતે એન વન અને એન ટુ, બે નંબર્સ લેવાના છે, અને આઉટપુટમાં આપણને મિનિમમ નંબર જે છે એ મળવું જોઈએ. ફોર અલ્ગોરિધમ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઓલવેઝ સ્ટાર્ટ. આપણે અલ્ગોરિધમ સ્ટાર્ટ કરીએ છીએ તો ફર્સ્ટ સ્ટેપ જે છે એ સ્ટાર્ટ. ધેન આપણે બે ઇનપુટ લેવાના છે, ઇનપુટ એન વન અને એન ટુ. હવે આપણે કન્ડિશન ચેક કરવાની, એન વન લેસ ધેન એન ટુ, કે જે આપણે પ્રિવિયસલી સમજી લીધી છે, કે આપણે પહેલાં શું ચેક કરશું? એન વન લેસ ધેન એન ટુ, બરાબર. જો આ કન્ડિશન ટ્રુ થાય તો શું કરવાનું છે? ગો ટુ સિક્સ, એટલે આપણે સિક્સ નંબરના સ્ટેપ ઉપર જમ્પ કરવાનો છે, રાઈટ? જો આ કન્ડિશન ટ્રુ થાય તો એન વન જે છે એ મિનિમમ છે, તો આપણે એને શું કરી દેવાનું? પ્રિન્ટ એન વન, એટલે કે એ આપણું આઉટપુટ હશે, આઉટપુટમાં મિનિમમ વેલ્યુ મળવી જોઈએ. જો આ કન્ડિશન ટ્રુ હોય તો આપણે કોને પ્રિન્ટ કરવાનો છે? એન વનને. હવે તો કે જો આ કન્ડિશન ફોલ્સ થાય તો આપણે સિક્સ ઉપર જમ્પ કરવાનું નથી, આપણે આગળ વધવાનું છે, આગળ વધવાનું એટલે થ્રી સ્ટેપ નંબર થ્રી પછી સ્ટેપ નંબર
फोर स्टेप नंबर फोर में शूँ कीधु कि जो आ कंडीशन साची ना थाय बराबर तो एनो मीनिंग शू थाय कंडीशन इज फॉल्स कंडीशन खोटी पड़े तो एन टू की वेल्यू केवी थाय छे मिनिमम तो प्रिंट कोने करवानू एन टू ने जो कंडीशन ट्रू हो तो क्या जम्प करवानू छे एन वन में बराबर अने जो आ कंडीशन खोटी होय तो कोने मिनिमम कहेवानू छे एन टू जेम आपणे प्रीवियसली जोयुं हतुं एवी ज रीते કે જો કન્ડિશન ટ્રુ હોય તો એન વન અને જો કન્ડિશન ફોલ્સ હોય તો એન ટુ એવી જ રીતે જો કન્ડિશન ટ્રુ હોય તો સ્ટેપ નંબર સિક્સ અને જો કન્ડિશન ફોલ્સ હોય તો એન ટુને આપણે પ્રિન્ટ કરી દેવાના છે પ્રિન્ટ એન ટુ થઈ ગયું આપણને મિનિમમ વેલ્યુ મળી ગઈ આપણે ક્યાં જમ્પ કરવાનું એન્ડમાં બરાબર આપણો અલ્ગોરિધમ જે છે એ ફિનિશ થાય છે એન્ડ હવે એક્ઝામ્પલ સાથે કરીએ કે જે આપણે પ્રિવિયસલી એક્ઝામ્પલ લીધું હતું સ્ટેપ વન સ્ટાર્ટ પછી સ્ટેપ ટુમાં આપણે એન વન અને એન ટુની વેલ્યુ લેવાની છે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ નાઇન એન્ડ એઇટ બરાબર આપણે બે વેલ્યુઝ લીધી છે કન્ડિશન ચેક કરવાની છે એન વન લેસ ધેન એન ટુ કન્ડિશન ચેક કરીએ એન નાઇન લેસ ધેન એઇટ કન્ડિશન કેવી છે ફોલ્સ તો આપણે સિક્સ ઉપર જમ્પ કરવાનું નથી એન ટુને પ્રિન્ટ કરવાનું છે મીન્સ કે કઈ વેલ્યુ મિનિમમ છે એઇટ પછી શું કરવાનું છે તો કે ગો ટુ સેવન એટલે એન્ડ સુધી બરાબર તો આપણે ક્યાં ક્યાં સ્ટેપ ફોલો કર્યા વન ટુ થ્રી ફોર ફાઇવ અને સેવન જો એન ટુની વેલ્યુ મિનિમમ હોય તો આપણે આ ટાઈપના સ્ટેપ્સ જે છે ફોલો કરીએ છીએ હવે અગેન આપણે વેલ્યુઝ ચેન્જ કરીએ ફોર એક્ઝામ્પલ આપણે વેલ્યુઝ લઈએ ટ્વેલ્વ એન્ડ નાઇન્ટીન બરાબર આપણે આ ટાઈપ્સની વેલ્યુ લઈએ ટ્વેલ્વ એન્ડ નાઇન્ટીન કન્ડિશન ચેક કરીએ પહેલા અલ્ગોરિધમ સ્ટાર્ટ કરીએ પછી ઇનપુટ પછી કન્ડિશન ચેક કરીએ એન વન લેસ ધેન નાઇન્ટીન હવે આ જે કન્ડિશન જે છે એન વન લેસ ધેન એન ટુ એ કન્ડિશન જે છે ટ્રુ થાય છે ટ્વેલ્વ જે છે નાઇન્ટીન કરતાં નાના છે એટલે મિનિમમ વેલ્યુ કઈ થશે ટ્વેલ્વ એ કન્ડિશન ટ્રુ થાય છે તો આપણે શું કરવાનું છે ગો ટુ સિક્સ સિક્સ ઉપર જમ્પ કરવાનું છે અને એન વનની વેલ્યુ એટલે ટ્વેલ્વની વેલ્યુ આપણે પ્રિન્ટ કરવાની છે બરાબર પછી આપણે સિક્વન્સમાં જવાનું સ્ટેપ નંબર સેવન એન્ડ ઇટ મીન્સ જો એન વનની વેલ્યુ મિનિમમ હોય તો આપણે આ ટાઈપના સ્ટેપ્સ ફોલો કરવા પડે છે વન ટુ થ્રી સિક્સ અને સેવન રાઈટ તો આ બધા જે આપણે સ્ટેપ્સ જે છે એ ફોલો કરીએ છીએ રાઈટ ઇટ મીન્સ એન વનની વેલ્યુ મિનિમમ હોય કે એન ટુની વેલ્યુ મિનિમમ હોય અને વેલ્યુ ગમે તે હોય રાઈટ તો એના માટે આ અલ્ગોરિધમ જે છે એ ટ્રુ ફુલફિલ થવો જોઈએ રાઈટ એ અલ્ગોરિધમની એક પ્રોપર્ટી છે રાઈટ કે અલ્ગોરિધમ જે છે ઓલવેઝ કરેક્ટ ફોલો થવો જોઈએ તમે વેલ્યુઝ ગમે તે ચેન્જ કરો બરાબર તો અલ્ગોરિધમ ઓલવેઝ તમને ટ્રુ આઉટપુટ આવવું જોઈએ આપણે અહીં એક્ઝામ્પલ લઈને જોયું કે આપણે એન વન વેલ્યુ મિનિમમ હોય કે એન ટુ વેલ્યુ મિનિમમ હોય ગમે તે વેલ્યુઝ આપણે ચેન્જ કરીએ તો આપણો અલ્ગોરિધમ જે છે ઓલવેઝ આપણને એક્ઝેક્ટ મિનિમમ વેલ્યુ આપે છે રાઈટ સો ધીસ વોઝ ધ અલ્ગોરિધમ ફોર ફાઇન્ડિંગ ધ મિનિમમ નંબર ઓફ ટુ નંબર્સ સેમ વસ્તુ તમે મેક્સિમમ નંબર માટે કરી શકો છો એ તમે તમારી જાતે ટ્રાય કરજો કે મેક્સિમમ ટ્રાય કરવું હોય તો આપણે શું ચેન્જીસ કરવા પડે બરાબર મેક્સિમમ કરવું હોય તો આમાં સ્ટેપ્સમાં શું આપણે ફેરફાર કરીએ તો આપણને આઉટપુટમાં મેક્સિમમ વેલ્યુ મળે રાઈટ બંને સિમિલર જ થશે યુ કેન ટ્રાય યોર સેલ્ફ રાઈટ ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ સી વન મોર એક્ઝામ્પલ ફાઇન્ડિંગ ધ મિનિમમ ફ્રોમ ટેન નંબર્સ રાઈટ વી વિલ સી ઇટ લેટર થેન્ક યુ